ધારો કે આપણી પાસે એફ ઓફ એક્સ બરાબર નેચરલ લોગ ઓફ એક્સ તે શોધવાનું છે તમે વિડીયો અટકાવો અને જાતે જ તેને ઉકેલવાનો પ્રયત્ન કરો આપણે તેને બે રીતે ઉકેલી શકીએ એક સરળ રીતે અને બીજી અઘરી રીતે આપણે આ બંને રીત જોઈશું સરળ રીતમાં લોગેરિધમના ગુણધર્મોનો ઉપયોગ કરીશું નેચરલ લોગ ઓફ એ ભાગ્ય બી બરાબર અહીં નેચરલ લોગ એટલે લોગ બેઝ ઈ અહી નેચરલ લોગ એટલે લોગ બેઝ ઈ તેના બરાબર નેચરલ લોગ ઓફ એ ઓછા નેચરલ લોગ ઓફ બી થાય આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીને આ પદાવલીનું વિકલિત શોધીએ માટે એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ બરાબર નેચર લોગ ઓફ એક્સ વત્તા પાંચ ઓછા નેચર લોગ ઓફ એક્સ ઓછા એક હવે આપણે એક્સની સાપેક્ષે વિકલિત લઈએ એટલે કે એફ પ્રાઇમ ઓફ એક્સ શોધીએ તો તેના બરાબર નેચરલ લોગ ઓફ એક્સ વત્તા પાંચનો એક્સ વત્તા પાંચની સાપેક્ષે વિકલિત એકના છેદમાં એક્સ વત્તા પાંચ થશે ગુણ્યા એક્સની સાપેક્ષે એક્સ વત્તા પાંચ નું વિકલિત ચેન રૂલ પ્રમાણે તેનું વિકલિત એક થાય માટે આનું આનું વિકલિત આ મળે અને ત્યારબાદ વિકલિત ઓછા નેચરલ લોગ ઓફ એક્સ ઓછા એક નું એક્સ ઓછા એકની સાપેક્ષે વિકલિત નેચરલ લોગ ઓફ એક્સ ઓછા એક નો એક્સ ઓછા એકની સાપેક્ષે વિકલિત એક ના છેદ એક્સ ઓછા એક થાય અને એક્સ ઓછા એકનું વિકલિત એક જ થાય અહીં બેઝ બદલાતો નથી તેથી આપણે આ રીતે એફ ઓફ એક્સ નું વિકલિત શોધી શકીએ હવે અઘરી રીતે શોધીએ આપણે આ ગુણધર્મ ઉપયોગ ન કરીને ઉપયોગ કરીએ તેથી અહીં આ બાબતમાં આખા પદ નું એક્સ વત્તા પાંચ ભાગ્યા એક્સ ઓછા એકની સાપેક્ષે વિકલિત જે એક ના છેદમાં એક્સ વત્તા પાંચ ભાગ્યા ઓછા એક થશે ગુણ્યા એક્સ ની સાપેક્ષે આ પદનું વિકલિત એટલે કે ઓફ ઓફ એટલે કે ભાગ્યા આ ચેન રૂલ છે આ પદાવલીને સાપેક્ષે આખા પદનું વિકલિત ગુણિયા એક્સ ની સાપેક્ષે આ પદનું વિકલિત જે ચેઇન રૂલ થશે હવે આના બરાબર આ પદ લખીએ જેને હું ભૂરા રંગ વડે દર્શાવી રહી છું એક્સ એક્સ ઓછા એક ભાગ્યા વત્તા પાંચ મેં અહીં ફક્ત તેનું વ્યસ્ત લીધું ગુણ્યા ડી બાય બાયક્સ ઓફ ડી બાય એક્સ વત્તા પાંચ ગુણ્યા એક્સ ઓછા એકની માઇનસ એક ઘાત હું હંમેશા તેને આ પ્રમાણે લખું છું કારણ કે મને ભાગાકારનો નિયમ યાદ નથી મને ગુણાકારનો નિયમ યાદ છે માટે આના બરાબર એક્સ ઓછા એક ભાગ્ય એક્સ વત્તા પાંચ હવે આના માટે ગુણાકારનો નિયમ વાપરી શકાય એક્સ વત્તા નું વિકલિત જે એક થશે ગુણ્યા બીજું પદ એક્સ ઓછા ની માઇનસ એક ઘાત તેને આ પ્રમાણે લખી શકાય ના છેદમાં એક્સ ઓછા એક વત્તા એક આખાની માઇનસ એક ઘાતનું વિકલિત શું થાય તેના બરાબર બે ઘાત ગુણિયા એક્સ વીસ આપેક્ષે એક્સ ઓછા એક નું વિકલિત એક જ થાય એક્સ વત્તા પાંચ આ પ્રમાણે અહીં આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો આ પદનું વિકલિત એક થશે ગુણ્યા આ બીજું પદ જે એક ના છેદમાં એક્સ ઓછા એક થાય ત્યારબાદ આ પદનું વિકલિત આ મળે માઇનસ એક ના છેદમાં એક્સ ઓછા એક આખા નો વર્ગ ગુણ્યા આ પ્રથમ પદ હવે આપણે તેનું થોડું સાદું રૂપ આપીએ માટે તેના બરાબર એક્સ ઓછા એક ભાગ્યા એક્સ વત્તા પાંચ ગુણ્યા એક ના છેદમાં એક્સ ઓછા એક ઓછા એક્સ વત્તા પાંચ ભાગ્યા એક્સ ઓછા એક આખાનો વર્ગ હવે આપણે અહીં આ પદનું વિભાજન કરીશું આ પદને આ પદ સાથે ગુણતા અંશમાંથી એક્સ ઓછા એક અને છેદમાંથી એક્સ ઓછા એક કેન્સલ થઈ જશે માટે આપણને ફક્ત એક ના છેદમાં એક્સ વત્તા પાંચ જ મળે ઓછા હવે આ પદનું આ પદ સાથે વિભાજન કરતા અને આની સાથે ગુણતા અંશ અને છેદમાંથી એક્સ વત્તા પાંચ કેન્સલ થઈ જશે અને પછી આ એક્સ ઓછા એક અને આમાંથી પણ એક એક્સ ઓછા એક કેન્સલ થઈ જશે તેથી આપણી પાસે ફક્ત એકના છેદમાં એક્સ ઓછા એક બાકી રહે આમ આપણને એફ પ્રાઇમ ઓફ એક્સ આ રીતે મળશે અને બંને રીતે આપણને એફ પ્રાઇમ ઓફ એક્સ સમાન જ મળે છે પરંતુ આ સરળ રીત આ અઘરી રીત કરતા વધારે સરળ છે